હલો ફ્રેન્ડ્સ આપ સૌનું સ્વાગત કરું છું આપણી ચેનલમાં મિત્રો આજે આ વિડીયોમાં આપણે એવા પ્રશ્નો વિશે માહિતી મેળવશું કે જે બે હજાર ચૌદથી સત્તર સુધીમાં સચિવાલય સિનિયર ક્લાર્ક જુનિયર ક્લાર્કની પરીક્ષામાં પ્રશ્નો પૂછાઈ ચૂકેલા છે જાહેર વહીવટના સંદર્ભે અને જાહેર વહીવટનો સબ્જેક્ટ આપણે તૈયાર કરવો ઘણો જ ઇમ્પોર્ટન્ટ રહેશે આ એક્ઝામમાં સચિવાલયની એક્ઝામમાં તો તમે સારો એવો સ્કોર કરવા માંગતા હોવ તો આ વિષયને ખરેખર ધ્યાનેથી નિહાળજો ખબર પડે તમને કે કઈ રીતે શું પૂછાય છે તો આ એવા પ્રશ્નો છે કે જે ગઈ પાછળની એક્ઝામોમાં બિનસચિવાલયની એક્ઝામોમાં પર્ટિક્યુલર એની જ વાત કરું છું કેવી પરીક્ષાઓમાં પૂછાઈ ગયેલા પ્રશ્નો લિસ્ટ તમારી સમક્ષ આજે વિડીયોમાં મૂકવા જઈ રહ્યો છું તો તમે તેના પરથી ખ્યાલ આવશે કે કઈ જો તમે જાહેર વહીવટ વિશે અજાણ એ સબ્જેક્ટ વિશે ક્યારે અડ્યા નથી તો અરે થોડીક જ સમયમાં આપણે થોડો સમય વધ્યો છે તો તે સમયમાં કઈ રીતે સારો એવો આ સબ્જેક્ટમાં સ્કોર કરી શકીએ તેના માટે તમને ખ્યાલ આવી જશે આ ખાલી પચીસ પચીસ પ્રશ્નોનો વિડીયો બનાવ્યો છે તો તેના પરથી તમને ખ્યાલ આવી જશે કે કઈ રીતે પ્રશ્નો પૂછાય છે તો તે પ્રમાણે તમે તૈયારી કરી શકો ચાલો તો આપણે એ પ્રશ્નો જોઈ લઈએ અત્યારે નંબર એક છે સત્તાનું પ્રતિનિધાન હોવું એ કેવા પ્રકારની પ્રક્રિયા છે ઓપ્શન છે રાજકીય વહીવટી સામાજિક કે કાયદાકીય તો જવાબ છે વહીવટી નંબર બે છે ભારતમાં જાહેર વહીવટી અંગેનું શિક્ષણ સૌ પ્રથમ કયા વિશ્વવિદ્યાલયમાં કરવામાં આવ્યું ભારતમાં જાહેર વહીવટી અંગેનું શિક્ષણ સૌ પ્રથમ કયા વિશ્વવિદ્યાલયમાં કરવામાં આવ્યું ઓપ્શન છે જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય દિલ્હી વિશ્વવિદ્યાલય લખનઉ વિશ્વવિદ્યાલય કે પછી હૈદરાબાદ વિશ્વવિદ્યાલય તેનો આન્સર છે મિત્રો લખનઉ વિશ્વવિદ્યાલય નંબર 3 છે નોકરશાહી માટે વપરાતો શબ્દ બ્યુરોક્રેસી શબ્દ કઈ ભાષામાંથી આવ્યો છે નોકરશાહી માટે વપરાતો શબ્દ બ્યુરોક્રેસી શબ્દ કઈ ભાષામાંથી આવ્યો છે ઓપ્શન છે કોરિયન ફ્રેન્ચ સ્વીડિશ કે પર્શિયન તેનો આન્સર છે ફ્રેન્ચ નંબર 4 છે સ્વાગત પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના મુખ્ય પ્રધાન ક્યારે ફરિયાદીને સાંભળે છે સ્વાગત જે પ્રોજેક્ટ છે તે હેઠળ ગુજરાતના મુખ્ય પ્રધાન ક્યારે ફરિયાદીને સાંભળે છે ઓપ્શન તમારી સામે છે મિત્રો દર મહિનાના પ્રથમ સોમવારે દર મહિનાના ચોથા ગુરુવારે દર મહિનાના ત્રીજા બુધવારે કે પછી દર મહિનાના બીજા શનિવારે તેનો આન્સર છે દર મહિનાના ચોથા ગુરુવારે નંબર પાંચ છે ભારતમાં જિલ્લા કલેક્ટરની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ભારતમાં જિલ્લા કલેક્ટરની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ઓપ્શન છે લોર્ડ રીપન લોર્ડ વોરન હેસ્ટિંગ્સ લોર્ડ માઉન્ટ બેટન કે લોર્ડ ક્લાઈવ તેમનો આન્સર છે મિત્રો લોર્ડ વોરન હેસ્ટિંગ્સ નંબર 6 છે ગુજરાતમાં મહાનગરપાલિકાને મોબાઈલ ટાવર ઉપર વેરો નાખવાની સત્તા ક્યારે આપવામાં આવી ગુજરાતમાં મહાનગરપાલિકાને મોબાઈલ ટાવર ઉપર નાખવાની સત્તા ક્યારે આપવામાં આવી ઓપ્શન છે બે હજાર બાર બે હજાર અગિયાર બે હજાર નવ કે બે ચૌદ આન્સર છે મિત્રો બે હજાર અગિયાર નંબર સાત છે ગ્રામ પંચાયત અને ગ્રામ સભા વચ્ચેનો સંબંધ પ્રધાન મંડળ અને વિધાનસભા જેવો હોવો જોઈએ ગ્રામ પંચાયત અને ગ્રામ સભા વચ્ચેનો નો સંબંધ પ્રધાનમંડળ અને વિધાનસભા જેવો હોવો જોઈએ આ વિધાન કોનું છે છે મહાત્મા ગાંધી જયપ્રકાશ નારાયણ સરદાર પટેલ કે વિનોબા ભાવે તેનો જવાબ છે જયપ્રકાશ નારાયણ નંબર આઠ છે તરાઈની સ્થાપના ક્યારે થઈ ઓગણીસો નવ્વાણું ઓગણીસો સત્તાણું ઓગણીસો બાણું કે બે હજાર બે તેનો ઓગણીસો ભાગીદારી કયા ક્ષેત્ર માટે અસ્તિત્વમાં આવી છે ભારતમાં સામાન્ય રીતે જાહેર ખાનગી ભાગીદારી કયા ક્ષેત્ર માટે અસ્તિત્વમાં આવી છે ઓપ્શન આપી દો અસંગઠિત ક્ષેત્ર ખેતી ઉદ્યોગ ક્ષેત્ર માળખાગત સવલતો તેનો આન્સર છે માળખાગત સવલતો નંબર દસ છે જિલ્લા કલેક્ટર ગુજરાત સરકારના કયા વિભાગ હેઠળ સીધી રીતે કાર્ય કરે છે જિલ્લા કલેક્ટર ગુજરાત સરકારના કયા વિભાગ હેઠળ સીધી રીતે કાર્ય કરે છે ઓપ્શન છે કૃષિ વિભાગ કાયદા વિભાગ સામાન્ય વહીવટ વિભાગ કે મહેસૂલ વિભાગ તેનો આન્સર છે મહેસૂલ વિભાગ નંબર છે સંધિ સેવા પરથી સોરી સંધિ સેવા પક્ષથી પર હોવી જોઈએ અને રાજકીય ગણતરીઓ લઘુત્તમ હોવી જોઈએ એવું કોણે કહ્યું છે ફરીથી ક્વેશ્ચન જોઈ લેજો સંધિ સેવા પક્ષથી પર હોવી જોઈએ અને રાજકીય ગણતરીઓ લઘુત્તમ હોવી જોઈએ એવું કોણે કહ્યું છે ઓપ્શન આપી દો બી આર આંબેડકર જગજીવન રામ જવાહરલાલ નહેરુ કે સરદાર પટેલ તેનો આન્સર છે મિત્રો સરદાર પટેલ નંબર છે રાજ્યપાલની મુખ્ય કામગીરી રાજ્ય સરકારના સ્થિરતા તેમજ તેની સામૂહિક જવાબદારીનું રક્ષણ કરવાની છે આ વિધાન કોનું છે રાજ્યપાલની મુખ્ય કારીગરી કામગીરી રાજ્ય સરકારના ગૌરવ સ્થિરતા તેમજ તેની સામૂહિક જવાબદારીનું રક્ષણ કરવાની છે આ વિધાન કોનું છે કમા મુનશી લાલ બહાદુર શાસ્ત્રી સરદાર પટેલ કે લાલ બહાદુર શાસ્ત્રી તેનો આન્સર છે કમા મુનશી નંબર તેર છે ગુજરાત ખાતે આવેલ આઈએએસ ટ્રેનિંગ સેન્ટરનું નામ જણાવો ગુજરાત ખાતે આવેલું છે જે આઈએએસ સેન્ટર ટ્રેનિંગ સેન્ટર તો તેનું નામ શું છે ટ્રેનિંગ સેન્ટર એડી વિક્રમ નંબર ચૌદ છે ભારતમાં ઓગણીસો ચોપનમાં સ્થાપાયેલ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન એટલે કે આઈઆઈપીએ ના પ્રણેતા કોણ હતા ભારતમાં ઓગણીસો ચોપનમાં સ્થપાયેલા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન ના પ્રણેતા કોણ હતા ઓપ્શન છે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ એસ બંગરપ્પા પંડિત જવાહરલાલ નહેરુ કે સર્વપલ્લી રાધાકૃષ્ણન તો તેનો આન્સર છે પંડિત જવાહરલાલ નહેરુ નંબર પંદર છે કેન્દ્ર સરકારની વહીવટી કામગીરી સમીક્ષા સૌપ્રથમ કોણે કરી હતી કેન્દ્ર સરકારની વહીવટી કામગીરી સમીક્ષા સૌપ્રથમ કોણે કરી હતી ઓપ્શન એ છે એડી ઘોરવાલા બી છે એન ગોપાલ સ્વામી આયંગર સી છે સરદાર પટેલ અને ડી છે બી આર આંબેડકર તેનો આન્સર છે એડી ઘોરવાલા નંબર સોળ છે આયોજન પંચની રચના કેવી રીતે કરવામાં આવી છે ફરીથી મિત્રો કહું છું આયોજન રચના કેવી રીતે કરવામાં આવી છે ઓપ્શન એ નાણાં પંચની ભલામણ દ્વારા ઓપ્શન બી છે રાષ્ટ્રપતિના આદેશ દ્વારા ઓપ્શન સી છે ભારત સરકારના ઠરાવ દ્વારા ઓપ્શન ડી છે સોલિસિટર જનરલની સલાહ અનુસાર તો તેનો આન્સર છે ભારત સરકારના ઠરાવ દ્વારા આપણો ઓપ્શન સી નંબર સત્તર છે આઈએએસ એનું ફૂલ ફોર્મ છે મિત્રો ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ એ ખાસ તમે નોટડાઉન કરી લેજો અત્યારે જ કેમ કે ઘણી એક્ઝામોમાં પૂછાઈ ગયેલું છે તેનું ફૂલ ફોર્મ શું છે ફૂલ ફોર્મ ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસની ટ્રેનિંગ્સ ક્યાં આપવામાં આવે છે આઈએ ની જે ટ્રેનિંગ છે એ ક્યાં આપવામાં આવે છે દિલ્હી મસૂરી હૈદરાબાદ કે દાર્જિલિંગ તેનો પૂછાયેલ પ્રશ્નોના ઉત્તર કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે ધારાસભ્ય દ્વારા વિધાનસભામાં પૂછાયેલ પ્રશ્નોના ઉત્તર કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે ઓપ્શન એ મુખ્ય પ્રધાન ઓપ્શન બી મંત્રીશ્રી ઓપ્શન સી સચિવાલય અને ઓપ્શન ડી છે કલેક્ટર તો તેનો આન્સર છે મિત્રો સચિવાલય નંબર સત્તાનું પ્રતિનિધાન હોવું એ કેવા પ્રકારની પ્રક્રિયા છે સત્તાનું પ્રતિનિધાન હોવું એ કેવા પ્રકારની પ્રક્રિયા છે ઓપ્શન છે રાજકીય વહીવટી સામાજિક કે કાયદાકીય

તેનો આન્સર છે મિત્રો આપણો ઓપ્શન સી જાહેર હિતની છે નંબર ગુજરાતમાં કઈ યુનિવર્સિટીમાં સૌ પ્રથમ જાહેર વહીવટનું અધ્યાપન શરૂ કરવામાં આવ્યું ગુજરાતમાં કઈ યુનિવર્સિટીમાં સૌ પ્રથમ જાહેર વહીવટનું અધ્યાપન શરૂ કરવામાં આવ્યું ઓપ્શન છે લો યુનિવર્સિટી આંબેડકર યુનિવર્સિટી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કે સરદાર પટેલ યુનિવર્સિટી તો તેનો આન્સર છે મિત્રો દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ગુજરાતમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સૌપ્રથમ જાહેર વહીવટનું અધ્યાપન શરૂ કરવામાં આવ્યું હતું નંબર છે જાહેર વહીવટનું પ્રાથમિક ધ્યેય શું છે ઓપ્શન છે પ્રજાનું કલ્યાણ કરવાનું વહીવટદારોનું કલ્યાણ કરવાનું

બહુમતી થી લેવા એ જરૂરી છે અનુભવી વ્યક્તિ દ્વારા લેવા એ જરૂરી છે કે પછી ગતિશીલ અને ધ્યેયપૂર્ણ હોય એ જરૂરી છે તો તેનો આન્સર છે આપણો ઓપ્શન ડી ગતિશીલ અને ધ્યેયપૂર્ણ હોય વહીવટમાં અસરકારક નિર્ણય માટે શું અત્યંત જરૂરી છે તો તે નિર્ણય ગતિશીલ અને ધ્યેયપૂર્ણ હોય તે જરૂરી છે નંબર ચોવીસ છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે વ્યવહારમાં મુખ્ય ચેનલ તરીકે કોણ કામ કરે છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે વ્યવહારમાં મુખ્ય ચેનલ તરીકે કોણ કામ કરે છે તો ઓપ્શન એ છે મુખ્ય પ્રધાન ઓપ્શન બી છે રાજ્યપાલ ઓપ્શન સી છે મુખ્ય સચિવ અને ઓપ્શન ડી છે પ્રભારી મંત્રી

કયા વહીવટી અધિકારી બિરાજમાન થાય છે સ્ટેટ ક્રાઇસિસ મેનેજમેન્ટ ગ્રુપના અધ્યક્ષ સ્થાને કયા વહીવટી અધિકારી બિરાજમાન થાય છે ઓપ્શન એ છે રાહત કમિશનર ઓપ્શન બી સીઈઓ જીએસડીએમએ ઓપ્શન સી મુખ્ય સચિવ અને ઓપ્શન ડી છે રાહત નિયામક તો આપણો આન્સર છે મિત્રો ઓપ્શન સી મુખ્ય સચિવ સ્ટેટ ક્રાઇસિસ મેનેજમેન્ટ ગ્રુપના અધ્યક્ષ સ્થાને મુખ્ય સચિવ એ છે સચિવ બે હજાર ચૌદ બે હજાર સોળ અને બે હજાર સત્તરમાં જે બિન સચિવાલયની એક્ઝામ લેવાઈ હતી તેમાં જે જાહેર વહીવટના પ્રશ્નો પૂછાયા હતા તેને આપણે વિગતે જોઈ ચૂક્યા છીએ તો તમને આ પ્રશ્નોથી જોયા પછી તમને ખ્યાલ આવી જશે કે કેવા પ્રકારના પ્રશ્નો આપણી એક્ઝામમાં પૂછાય છે તો તેના માટે તમે તૈયારી એ દિશામાં કરી શકો છો તો મિત્રો જો આમ જ વિડીયો તમને ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરજો અને આ વિડીયોનો લાભ તમારા મિત્રો પણ લઈ શકે તેના માટે વિડીયોને તમે શેર કરીને આપણી ચેનલને સપોર્ટ કરી શકો છો અને અંતે આવા જ લેટેસ્ટ વિડીયો જોવા માટે એક્ઝામ રિલેટેડ ઓછા સમયમાં વધુ સ્કોર કરવા માટેના જે વિડીયો છે તેવા વિડીયો તેવી માહિતી મેળવવા માટે હમણાં સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલને તો આ માટે મળતા રહીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે અસ્તુ જય હિન્દ જય ભારત